શ્વાસનો પણ વિશ્વાસ કરવા જેવો નથી કહ્યા વગર જ બંધ પડી જાય છે દુઃખ એ નથી કે કોઈ ખોટું બોલે છે દુઃખ તો એ છે સાચું બોલનાર ચૂપ રહે છે જીવતા માણસને પછાડવામાં અને મરેલા માણસને ઉપાડવામાં લોકો ગજબની એકતા દેખાડે છે જ શ્રી કૃષ્ણ મિત્ર તો ફરી એકવાર વાત કરી રહ્યા છે સરીન એડવાઇઝર ફાઇવ પોઇન્ટ થ્રીની અંદર પ્લાનિંગ ઓપ્શન તો હવે પ્લાનિંગ ઓપ્શનની અંદર આપણે ઘણા આગળના આ ઓપ્શન્સ છે એ જોઈ લીધા છે હવે નેક્સ્ટ છે તે છે ઇન્ટરેક્ટિવ મોડ તમે અહીંયા જોઈ રહ્યા છો આપણી પાસે ઇન્ટરેક્ટિવ મોડ અત્યારે ડિસેબલ હાલતમાં છે કારણ કે આપણી પાસે આ જે સ્ટોન છે રફ સ્ટોન અત્યારે તમે જોઈ રહ્યા છો તે છે 54 સેન્ને નવ દોરાનો આપણે આગળ જે પ્રીવિયસ બધા વિડિયો બનાવ્યા એ ટાઈપનો આપણી આગળ સ્ટોન છે હવે આ સ્ટોન ની અંદર હું તમને ઇન્ટરેક્ટિવ મોડ નો જનરલ યુઝ શું છે ને એ તમને બતાવીશ તો સૌથી પહેલા હું આની અંદર અત્યારે ફોર એક્ઝામ્પલ મેકેબલ બેસાડી દઉં છું તો શું ઇન્ટરેક્ટિવ મોડ ઓન થાય છે કે નહીં એ આપણે જોવાનું છે કારણ કે કોઈ પણ વસ્તુ હશે ને તો એ બેઝિક થી શીખાય એટલે આ મેકેબલ અત્યારે મેં બેસાડ્યો તો ભાઈ ઇન્ટરેક્ટિવ મોડ આમાં ઓન થયો કે નહીં જો ન થયો હવે ઇન્ટરેક્ટિવ મોડનો પેલા હું તમને યુઝ તો કહી દઉં શું છે ત્યાર પછી આપણને આઈડિયા આવશે કે ઇન્ટરેક્ટિવ મોડ ક્યારે ઓન થતો હોય છે તો ઇન્ટરેક્ટિવ એટલે શું કે આ ડાયમંડ છે હવે માનો કે ફોર એક્ઝામ્પલ મેં અહીંયા સોલેસ એલોકેશન અથવા રિમાઇન્ડરની મદદથી એક પ્લેટ બેસાડી તો તમે અહીંયા જોઈ રહ્યા આપણે આગળ આ એક ટેબલ ટોપની પ્લેટ બેઠી છે હવે આ પ્લેટને અહીંયા જો ઇન્ટરેક્ટિવ મોડ ઓન થઈ ગયો ભાઈ તો આ ઇન્ટરેક્ટિવ મોડ ભાઈ ઓન શું કર્મ છો તો આ પ્લેટને ઉપર નીચે કરીને હીરાનું વજન વધારી અથવા ઘટાડી શકીએ છે ફોર એક્ઝામ્પલ અત્યારે આ પ્લેટ છે હવે પ્લેટનો મારે યુઝ કરવો છે થોડીક આ ડાયમંડ છે ને મને કેટલો પોલિશ મળે છે પચીસ સેન્ટને સાત દોરાનો મળે છે તો મારે આને ખાલી પચીસ સેન્ટનો કરવો છે તો આ ડાયમંડને મારે પચીસ સેન્ટનો પોઈન્ટ ડાયમંડ અત્યારે તો છે કોઈ દી ઘટાડાય નહીં પણ આપણે તો ફોર એક્ઝામ્પલ અત્યારે શીખીએ છીએ એટલે ડાયમંડને થોડોક નાનો કરવા માટે ઇન્ટરેક્ટિવ મોડનો યુઝ કર્યો આની ઉપર મેં ક્લિક કર્યું ત્યાર પછી અહીંયા જુઓ તમે જોઈ શકો છો અહીંયા આપણને એક એરા ટાઈપનો દેખાડે છે જુઓ હવે આ પ્લેટને આપણે નાની મોટી કરવા માટે સૌથી પહેલાં આ છે જો આપણે પ્લેટ પકડાય એ રીતે આપણે ટ્રાય કરશું આ જો પ્લેટ આવી જાય એવી છે આ આવી ગઈ ત્યાર પછી જો આને આમ ક્રોસ કરવી હોય તો આપણે લેફ્ટ કીથી ખાલી એને એંગલ ચેન્જ કરાવી શકશું લેફ્ટ કીથી પણ આને નીચે પ્લેટ ખેંચી હોય ને તો આપણે રાઈટ ક્લિક કરવી પડશે ક્લિક ક્લિકથી આ પ્લેટ આમ નીચે ખેંચાશે ઉપર ખેંચાશે અને જ્યારે તમે લેફ્ટ કીનો યુઝ કરો છો ત્યારે એનો એંગલ ચેન્જ થાય છે તો અત્યારે હાલો ભાઈ હું પર્ટિક્યુલર જો અહીંયા તમને રેડમાં તમને લાઈટમાં બતાવે છે કે કેટલા સેન્ટ ઓછો થાય ડાયમંડ આલો મેં ઓછો કર્યો છે તો તમે એ જોઈ શકો આપણે આગળ બાવીસ સેન્ટને ચાર દોરાનો આપણને પોલિશ મળે છે તમે અહીં જોયું ઇન્ટરેક્ટિવ મોડ મેં કેવી રીતે યુઝ કર્યો છે તો હવે બધા પ્લાન અત્યારે હું ફરીથી ડિલીટ મારી દઉં છું આપણે આને ફાઇનલ નથી કરવો રિઝલ્ટ એટલા માટે આને બધા ડિલીટ ઓલ પ્લાન આપી દઉં છું અહીંયા યસ આપી દઉં છું એટલે આ કમ્પ્લીટ પ્લેટ પણ કાઢી નાખું છું યસ તો પ્લેટ પણ વહી ગઈ છે હવે આ ડાયમંડ થોડોક નાનો લઈને અહીંયા સાઈડમાં લઈ લઉં છું હવે આ ડાયમંડની અંદર માનો કે હું બેસ્ટ પેર બેઠાડી હવે બેસ્ટ પેરની અંદર શું થશે કે બંને ડાયમંડ છે એ એક જ ડાયમીટરના અને સેમ વેઇટના લેશે તો હવે ત્યાર પછી આપણે ઇન્ટરેક્ટિવનો યુઝ શા માટે કરવો પડે કારણ કે એક ડાયમંડ મારે પોઈન્ટર લેવો છે અને બીજો ડાયમંડ જે આવે છે એ જ તે પણ મારે આ જ રીતે પ્લાનિંગ જે છે એ આ જ રીતે લેવું છે પણ બીજો ડાયમંડ છે એ મોટો લેવો છે બંને છ સેન્ડ ને પાંચ દોરાના આવ્યા જે એની જગ્યાએ મારે દસ સેન્ડનો લેવો છે તો હું ઇન્ટરેક્ટિવ મોડનો યુઝ કરીશ ત્યાર પછી કરશે જઈશ હવે ઓલો ડાયમંડ મોટો કરીશ જો મોટો થઈ ગયો છે તો આપણને એ મોટો ડાયમંડ મળે છે એકવીસ સેન્ડ ને બે દોરાનો જ્યારે નાનો ડાયમંડ આ છે પાર્ટ એમાં છે એ ત્રણ સેડ ને નવ દોરાનો પોલિશ થાય છે તો આવી રીતે ઇન્ટરેક્ટિવ મોડ છે એનો યુઝ કરી શકીએ છીએ હવે અહીંયા હું એંગલ બદલું છું જુઓ પ્લેટનો ખાલી એંગલ બદલશે એની એક્સિસ છે એ બાય ડિફોલ્ટ ત્યાં જ રહેશે તો જે એની એક્સિસ છે એની ત્યાં જ રહી છે હવે માનો કે હું પ્લેટને ખસેડું છું તો પાછી રાઈટ ક્લિકથી મારે એને ખસેડવી પડશે ડાયમંડ મોટો નાનો થઈ શકે છે તો આવી રીતે આપણને અહીંયા બધા પ્લાન પણ અવેલેબલ થાય છે આમાંથી કયો પ્લાન એ ફાઈનલાઇઝ કરવો એ આપણા પર ડિપેન્ડ કરે છે તો તમે અહીંયા જોઈ રહ્યા છો આપણે કેવી રીતે આપણે ઇન્ટરેક્ટિવ છે જે આ મોડ છે એનો કેવી રીતે યુઝ કર્યો હવે ફરી એકવાર કહી દઉં કે ઇન્ટરેક્ટિવ મોડનો યુઝ છું પ્લેટને ઉપર નીચે કરીને હીરાનું વજન વધારી અથવા ઘટાડી શકીએ છીએ એ તો આપણે જોઈ લીધું અને અમુક ડાયમંડ એવા લાગતા હશે કે ઇન્ટરેક્ટિવ મેં આપ્યું છે ત્યાર પછી મને એવું લાગે છે કે જે ડાયમંડ છે ને એ ફાઈનલાઇઝ કરી શકાય કે નહીં કરી શકાય અમુક ડાયમંડ છે એ પોઈન્ટ લઈ શકાય કે ના લઈ શકાય તો આવા બધા ડિસ્કસ ડાયમંડ માટે આપણે આ ઇન્ટરેક્ટિવ મોડનો જનરલ યુઝ કરતા હોઈએ છીએ તો બસ આનું બેઝિક આવી રીતનું આખું સ્ટ્રક્ચર રહેલું છે કે કેવી રીતે આપણે ઇન્ટરેક્ટિવ મોડ છે એનો યુઝ કરી શકીએ છીએ એની મદદથી આપણે પ્લેટને કેવી રીતે અપડાઉન કરી શકીએ છીએ અને અપડાઉન કર્યા પછી આપણે ડાયમંડ કેવી રીતે ફાઇનલ થાય છે જો આપણે ફાઇનલ કરવો છે તો ઓકે ન કરવો હોય તો કેન્સલ ભાઈ આપી દો અહીંથી બધા ડિલીટ આપી દો ડિલીટ ઓલ તો આ બધા વહીં જશે ઓપ્શન ડિલીટ થઈ જશે પ્લેટ પણ હવે કાઢી નાખશું તો ફરી એકવાર હું ફેન્સી કટ લઉં છું અહીંયા ફોર એક્ઝામ્પલ માર્કિસ લઈ લઉં ઓવલ લઈ લઉં છું અને ભાઈ બેસ્ટ સ્ટોપ આપી દઉં છું તો હવે કેવું પ્લાનિંગ થાય છે એ આપણે જોવાનું રહ્યું કારણ કે બંને ડાયમંડ છે એ આની અંદર સેટ થશે સેટ થયા પછી આપણને ડાયમંડ માનો કે એક ડાયમંડ મારે ફેન્સી જે છે કે એમાંથી કયો ફેન્સી મારે મોટો લેવો નાનો લેવો એ ડિપેન્ડ કરે છે ઇન્ટરેક્ટિવ ઓપ્શન ઉપર કારણ કે ઇન્ટરેક્ટિવની મદદથી જ તમે પ્લેટને અપ ડાઉન કરી શકો છો ત્યાં સિવાયનો તમારી પાસે કોઈ બીજો ઓપ્શન એવો નથી કે તમે જે ડાયમંડ જે તમે ફિક્સ ધાર્યો છે એવો કાઢી શકો અથવા એ સાઇઝનો તમે લઈ શકો એટલા માટે આપણી પાસે એક સારામાં સારો ઓપ્શન જે ઇન્ટરેક્ટિવ ઓપ્શન કહીએ તો એનો યુઝ જનરલી કરતા હોઈએ છીએ અત્યારે આપણે પ્લાનિંગ કમ્પ્લીટલી થવા આવ્યું છે જો અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે ભાઈ મારી પાસે જે આ બીજો એમરલનો ફેન્સી છે એ તો ભાઈ બહુ નાનો એવો મળે છે તો શું આને હું મોટો કરી શકીશ કારણ કે ફેન્સી જે અહીંયા તમે જોઈ શકો છો આને તો આખો કવર કરી લીધો છે ઓવલે તો હવે શું થાય છે એ આપણે જોઈએ તો ફરી એકવાર હું ઇન્ટરેક્ટિવ ઓપ્શનની ઉપર ક્લિક કરું છું ક્લિક કર્યા પછી હું અહીંયા કરશે લઈ જાઉં છું ને પ્લેટ નાની કરીને તમે જોઈ શકો અહીંયા એમ કેવો મોટો થઈ જાય છે અને ઓવલ છે ઓલો ઓવલ છે એકદમ નાનો થઈ જાય છે તમે જોઈ શકો છો અહીંયા આપણે એંગલ પણ ચેન્જ કર્યા એટલે બંને એક મોટા વેઈટના એવા તમે જોઈ શકો છો અહીંયા પેલા કેવો નાનો એવો ડાયમંડ હતો ને અત્યારે મોટા ડાયમંડ થઈ ગયા છે આ આ પ્લાન મારે આલો ફાઇનલાઇઝ કરવો હોય તો હું અહીંયા ઓકે ક્લિક ઉપર ક્લિક કરીશ તો અહીંયા જો ફાઇનલ થઈ ગયો તો બસ આવી જ રીતે આપણે નોર્મલી કરવાનું હોય છે ઇન્ટરેક્ટિવ ઓપ્શન છે એ એકદમ યુઝેબલ ઓપ્શન કહી શકીએ તો હવે ભાઈ મારે પાછો આ પ્લાન નથી જોતો પાછો હતો એવો ને એવો પ્લાન જોતો હોય તો પાછો અહીંયા કરશે લઈ જાય રાઈટ ક્લિક આપીને પાછી પ્લેટને હું ઉપર લઈ જાય જેથી કરીને શું થાય એમરલ છે એ એકદમ નાનો એવી વેઇટનો આવે અને જે આપણી પાસે ઓવલ શેપ છે એ જેટલો મેક્સિમમ સાઈઝ ગેઇન કરી શકીએ અને સારો એવો વેઇટ છે અહીંયા તમે જોઈ શકો છો ચોત્રીસ સેન્ટનો આપણને ડાયમંડ પોલિશ મળે છે જ્યારે એમરલ છે એનો પોલિશ ખાલી ત્રણ સેન્ટ ને ચાર દોરા જ મળે છે તો ફેન્સી એટલે આપણે સેન્ટના નથી બનાવતા હોતા તો અહીંયા અવલ તમે શેપ જોઈ શકો છો કેવો બેસ્ટ પ્લાન આપણને મળ્યો છે તો આવી રીતે આપણે પ્લાન ડિસાઇડ કરીને સારા એવો રફનું ફાઇનલાઇઝ કરી શકીએ છીએ આપણે આ પ્લાન લેવો છે કે નથી લેવો એ ડિસાઇડ કરે છે અહીંયા ક્લિક જો તમે ઓકે આપશો તો પ્લાન સેવ થઈ જશે નહીં નહીં થાય તો અહીંયા જુઓ તો પરફોર્મ વેઇટ પ્લાનિંગ પણ તમે કરી શકો છો ત્યાર પછી અહીંયા આપણે લોક જે પ્રાઇમરી રિઝલ્ટ હતું જે મેઇન રિઝલ્ટ જે આપણે કહી શકીએ એ તમે લોક પણ કરી શકો છો ઘણા એવા અહીં ઓપ્શન આપણને અવેલેબલ જે ફેસિલિટી પ્રોવાઈડ કરે છે કારણ કે તમારે જ્યારે ડાયમંડનું પ્લાનિંગ કરવાનું આવશે ગેલેક્સીની અંદર ત્યારે આ બધા ઓપ્શનનો આપણે નોર્મલ યુઝ કરતા હશું આપણે અમુક જે પ્રાઇમરી રિઝલ્ટ હશે એને લોક પણ મારી શકશું તો જેથી કરીને એનું રિઝલ્ટ છે એ ચેન્જ ના થાય અને પ્રાઇમરી રિઝલ્ટ આપણને મળી રહે ત્યાર પછી આ સેકન્ડ ઓપ્શન છે એનો પણ પરફોર્મ વેઇટ પ્લાનિંગ પણ આપણે કરતા હોઈએ છીએ તો અત્યારે આપણે ભાઈ પાઇ કાંઈ ફાઇનલ નથી કરવાનું અત્યારે ખાલી આપણે ઓબ્ઝર્વ કરવાનું છે ભાઈ આપણી પાસે આ ડાયમંડ અવેલેબલ છે એની અંદર ઇન્ટરેક્ટિવ ઓપ્શન છે એનો યુઝ કેવી રીતે કરી શકીએ હવે હું બધા પ્લાન ફરીથી એકવાર ડિલીટ મારીને તમને એકવાર સમજાવી દઉં કે કેવી રીતે થાય છે માનો કે ફોર એક્ઝામ્પલ મારી પાસે આ ડાયમંડ છે અહીંયા પાર્ટ એમાં પણ હું રાઉન્ડ કટ લઈ લઉં છું અને પાર્ટ બીની અંદર પણ રાઉન્ડ કટ લઈ લઉં છું તો આ બંનેની અંદર આપણે રાઉન્ડ કટના ડાયમંડ લઈ લીધા છે હવે હું પ્લાનિંગ એ અને બીનું કરવા જાઉં તો કેવી રીતે થાય તો હું આ બધા ઓપ્શનનો યુઝ કરીને મારે કરવું છે તો સૌથી પહેલાં હું અહીંયા માનો કે ટ્રેક શોથી હું એક સારો એવો પ્લાન અહીંયા ડિસાઇડ કરું છું જો મેં આવો પ્લાન ડિસાઈડ કર્યો છે તો પ્લેટ મેં ફાઇનલ કરી છે ચાલો ભાઈ આ પ્લેટ મારી આગળ ફાઇનલ થઈ ગઈ હવે હું આની અંદર પાર્ટ એ પ્લસ બી બેસાડીશ એટલે શું થાય કે એ અને બી બંને ઓપ્શનના જે આપણી પાસે આલો બી પાર્ટની અંદર આપણે થોડોક ફેન્સી લઈ લઈએ આની અંદર કયો હાર્ટ શેપ લેવો છે તો હાર્ટ શેપ લઈ લઈએ અને પ્લાન એ છે એ આરબીસી એટલે કે રાઉન્ડ બ્રિલિયન્ટ કટ જ મળશે તો હું પાર્ટ એ પ્લસ બી આપું છું તો ભાઈ અત્યારે ટોટલી પ્લાનિંગ થઈ રહ્યું છે પાર્ટ એ છે જેની અંદર રાઉન્ડ બ્રિલિયન્ટ કટ એટલે કે આરબીસી ડબલના ડાયમંડ આપણે જે કહીએ તો એ ડાયમંડ અત્યારે બેસવા જઈ રહ્યો છે અને પાર્ટ બી